नमस्ते विद्यार्थिनी बहनों, आपणे धोरण 5 विषय अंग्रेजी में यूनिट 1 में एक्टिविटी 1 नी जरा आंसर रेप समझी गया हता। हवे आजे आपणे एक्टिविटी 2 के जो शू छे चित्र छे अलग अलग आपेला छे। हवे आपणे शू कह्युं छे कि आपणे अहींया जेटला नाम आपेला छे तेनी संख्या लखवानी छे काउंट करीने। फर्स्ट फ्लावर्स लखेलुं छे एटले के फूलो, एप्पल्स एटले सफरजनो, कार्स एटले के मोटरो, बसीस एटले के बस, केमल्स एटले ऊंटो, रेबिट्स एटले ससलाओ, फ्रॉक्स एटले डेटकाओ अने बनानास एटले के केळાઓ। जो અહીંયા કોઈ પણ વસ્તુ એક વચનમાં નથી એટલે બધાની પાછળ બહુવચન રૂપ એસ પ્રત્યય છે લગાડેલો છે। ચાલો હવે આપણે જોઈએ, ફર્સ્ટ છે ફ્લાવર્સ। ફ્લાવર્સ એટલે કે ફૂલો। તો આપણે છે પહેલાં વહેલાં ચિત્ર વ્યવસ્થિત રીતે જોવાનું અને પછી છે કાઉન્ટ કરીને કેટલી સંખ્યા છે તે લખવાનું। તો અહીંથી સ્ટાર્ટ કરીએ આપણે, એક, પછી આ બે, પછી આ ત્રણ, પછી અહીંયા ચાર અને અહીંયા 5। એટલે કે કેટલા ફૂલો થાય છે ટોટલ? 5s। તો અહીંયા શું લખી નાખવાનું? 5s। ત્યાર પછી છે એપલ્સ। તો હવે આપણે એપલ્સ છે એ કાઉન્ટ કરવાના રહેશે। 1, 2, 3 અને 4। જો હવે ક્યાંય દેખાતા નથી તો એપલ્સમાં લખશું 4। હવે છે કાર્સ એટલે કે મોટરો। ચાલો આપણે કાઉન્ટ કરીએ, 1, 2, 3, 4 અને 5। જો હવે ક્યાંય છે કાર દેખાતી નથી તો કારની સંખ્યા કેટલી છે? 5। ત્યાર પછી બસીસ। ચાલો હવે બસીસની સંખ્યા જોઈએ, 1, 2 અને 3। એ સિવાય છે આખા ચિત્રમાં કે બસ બતાતી નથી તો બસીસ છે ત્યાં આવી જશે 3। ત્યાર પછી છે કેમલ્સ। ચાલો હવે આપણે જોઈએ કેમલ્સની સંખ્યા કેટલી છે કે। તો ચાલો અહીંથી સ્ટાર્ટ કરીએ, 1, 2, 3, 4 અને 5। જો એ સિવાય જોઈ લેવાનું કે ક્યાંય બતાય છે તો કે ના બતાતા નથી એટલે કેમલ્સની સંખ્યા કેટલી છે? 5। ત્યાર પછી છે રેબિટ્સ। રેબિટ્સ એટલે કે સસલાઓ। ચાલો 1, 2, 3, 4, 5 અને 6 એટલે કે છે સસલાઓની સંખ્યા કેટલી છે? 6। ત્યાર પછી છે ફ્રોક્સ। ફ્રોક્સ એટલે થશે ડેટકાઓ। ચાલો ડેટકાઓની સંખ્યા જોઈએ, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 એટલે કે અહીં આવી જશે 9। હવે લાસ્ટ છે બનાનાસ। બનાનાસ એટલે કે કેળા। ચાલો કાઉન્ટિંગ કરીએ, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8। તો અહીં શું આવી જશે? 8। ચાલો આ એક્ટિવિટી છે તમારે તમારી બુકમાં કરી લેવાની રહેશે। નમસ્તે।